नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। दिवसभरनी घटनाओथी अवगत करावता बुलेटिन झटपटमां जुओ आजना समाचार। दक्षिण गुजरातना सौथी मोटा सोशियल मीडिया नेटवर्कमां टचुकड़ी जाहेर खबरो, जेम के वेचवानुं छे, भाड़े आपवानुं छे, लेवानुं छे, स्टाफ जोईए छे वगैरे आपो, खूब ज राहत भावे। वधु विगतो माटे संपर्क करो 9825955116 पर। આજે સવારે કમિલપુરમાં જેકે ટાવર ખાતેથી 7 બસો ઉપાડવામાં આવી હતી। આ બસમાં વલસાડના ધમડાચા ખાતે આવેલ વૈષ્ણોદેવી માતાના મંદિર, તડકેશ્વર મહાદેવ મંદિર તેમજ પારનેરાની યાત્રાની મુસાફરી માત્ર 51 રૂપિયામાં કરાવવામાં આવી રહી છે, જેમાં 400 લોકોએ આ યાત્રાનો લાભ લીધો છે। જેને લઈ આજે જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ, નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ જિગીશા તેમજ મુકેશ અગ્રવાલ સહિત અન્ય લોકોની ઉપસ્થિતિમાં નારિયેલ ફોડી આ બસ યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો, નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। બા મહેતા કલા મહાવિદ્યાલય અમલસાડ અને કલાગુરુ જસુભાઈ નાયક આર્ટ ફાઉન્ડેશન દ્વારા કોલેજમાં ક્રિએટિવ પોર્ટ્રેટ વર્કશોપ 2021નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4 દિવસ વિદ્યાર્થીઓએ પોતાની ક્રિએટિવિટી અને અધ્યાપકોના માર્ગદર્શન દ્વારા અદ્ભુત કૃતિઓ બનાવી હતી। ક્ષત્રિય સિરવી સમાજના સૌજન્યથી આજોજ બીઆર ફાર્મ પાસે રેડક્રોસના સહયોગથી સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાઈ હતી, જ્યાં સમાજના પ્રમુખ અને સભ્યોની હાજરીમાં સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કરી માનવ સેવાનું ઉત્તમ કાર્ય કર્યું હતું। નવસારીમાં હેલ્પ નેશન પીપલ ગ્રુપ અને કોટક મહિન્દ્રા બેંકના સહયોગથી ઘાંચી પંચની વાડી ખાતે મેડિકલ કેમ્પ યોજાયો હતો, જ્યાં સુરતની જાણીતી કેરણ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા લોકોનું મફત કેમ્પમાં મેડિકલ ચેકઅપ કરાયું હતું। નવરાત્રીના તહેવાર નિમિત્તે શ્રી ખોડલધામ મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ જલાલપુર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેને લઈ ખોડિયાર નગર સોસાયટી ખોડલધામ મંદિરે મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી માનવ સેવા કરી હતી। બિલીમોરા નગરપાલિકા દ્વારા ક્લીન ઇન્ડિયા અંતર્ગત દેસરા પોલીસ મથક પાસે પ્લાસ્ટિક ડ્રાઈવ અંતર્ગત સ્વચ્છતા એપ વિશેની માહિતી આપવામાં આવી હતી અને કચરાના 4 પ્રકારના વર્ગીકરણ વિશે સમજ પણ આપવામાં આવી હતી, તેમજ પોલીસ મથક પાસેથી સ્વચ્છતા પ્રમાણપત્ર લેવામાં આવ્યું હતું। ગણદેવી તાલુકાના દુવાડા હાઈવેથી ગણદેવી સુગર ફેક્ટરી અને દુવાડા મુખ્ય માર્ગથી વેઠિયાવાડ આંબે માર્ગની ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે યોજાઈ હતી। આ કાર્યક્રમમાં દુવાડાના સરપંચ, ઉપસરપંચ, ખાપરિયાના સરપંચ, તાલુકા પંચાયતના સભ્ય તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આમ કુલ 3.71 કરોડના રસ્તાના કામોના ખાતમુહૂર્ત થતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી। નવસારી નગરપાલિકા પ્રેરિત નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ સંચાલિત ગિરિજા પબ્લિક લાઇબ્રેરીમાં આજોજ મારે પણ કંઈક કહેવું છે વ્યાખ્યાનમાળા મણકો 3 વ્યાખ્યાન યોજાયું હતું, જેમાં નગરજનો મોટી સંખ્યામાં આવ્યા હતા। શ્રી રાધે વિશ્વ શાંતિ સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી નવરાત્રીના પાવન પર્વ પર 3 દિવસીય દુર્ગા સપ્તશતી પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે વર્તમાન સ્થિતિમાં સુધાર આવે અને જનકલ્યાણ માટે પારાયણ યોજવામાં આવ્યા હતા, ત્યારે આ પાઠ 8, 9, 10 ઓક્ટોબરના રોજ નવસારીના પ્રસિદ્ધ ગણેશ્વર મંદિર ગણેશ સિસુદ્રા ખાતે કરવામાં આવ્યા હતા। અમલસાડ વિસ્તારના છેક દરિયાકાંઠાના ગામોને આવરી લેતી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીએ જવા માટેનો રસ્તો લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે, ત્યારે આ નાનકડા રોડને રિપેર કરાવવાનું કામ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારી કેસરી બુજરંગ, ગ્રામ પંચાયતના સરપંચ બેમાંથી એકે કરાવતા નથી, પરિણામે કચેરીમાં આવતા ગ્રાહકો મુશ્કેલી વેઠી રહ્યા છે।
રાજ્યના આદિજાતિ વિકાસ અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશભાઈ પટેલે ચીખલી તાલુકામાં માર્ગ અને મકાન વિભાગના 26 કામો અંદાજિત રૂપિયા 7.50 કરોડના ખર્ચે રસ્તાઓ મકાનોના કામોના શ્રેણીબદ્ધ ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યા હતા. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ નવસારી દ્વારા શહેરના વિવિધ વિસ્તારો જેમ કે જલાલપુર રોડ, રાયચંદ રોડ, આશાનગર, ગ્રીડ, બાપુનગરમાં કુલ 6 શસ્ત્ર પૂજન અને 2 કન્યા પૂજનના કાર્યક્રમો આયોજિત કરાયા હતા, જેમાં નવરાત્રી દરમિયાન 9 વર્ષ સુધીની બાલિકાઓ કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાકેશ શર્મા, રોહિત લોદરિયા, દેવદત્ત ત્રિવેદી, જેડી સિંહ, ચેતન પટેલ, પુષ્કર ચૌહાણ, ભાવેશ ઠક્કરની ટીમે સાથે મળી સફળ બનાવ્યું હતું. વાંસદા તાલુકાના ગાંધીનગર, ફળિયા, શાકભાજી બજાર અને દશેરા પાર્ટી જેવા વિસ્તારમાં બનાવેલ શૌચાલય શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે, જ્યાં સફાઈના થવાના કારણે દુર્ગંધથી વાતાવરણ દૂષિત થઈ રહ્યું છે. ત્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે ભારતભરમાં, ત્યારે વાંસદાનગરના શૌચાલયોની સાફ સફાઈ થતી નથી, તેમજ તૂટેલી હાલતમાં આ શૌચાલયો જોવા મળે છે. નવસારીમાં વિજલપુર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખની આગેવાનીમાં આજે લુન્સીકુઈ ખાતે હાથમાં રોડ નહીં તો વોટ નહીં, પહેલા રોડ બનાવો પછી મેમો બનાવોના બેનરો લઈ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો હતો. જો કે આ વિરોધ દરમિયાન પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને લુન્સીકુઈ ખાતેથી ડિટેન કર્યા હતા અને વિરોધ બંધ કરાવ્યો હતો. 24 કેરેટ સ્ટીલ, જી હા, એ પણ સેલ કરતા સસ્તું. મધુમતી જૈન દેરાસરની નજીક પટવાશેરી મોટા બજારમાં આવેલ આ શોરૂમમાં ખરીદી કર્યા વિના પણ દરરોજ થતા લકી ડ્રોનો તમે લાભ લઈ શકો છો. સાથે જ ઘર વપરાશની દરેક વસ્તુમાં 5-70% જેટલો ડિસ્કાઉન્ટ તમને મળશે. અહીં લાણી માટેની દરેક નાની મોટી વસ્તુઓ મળે છે અને દરેક બ્રાન્ડેડ સ્ટીલ કુકર પર ઓફર આપવામાં આવી રહી છે. તો રાહ ના જુઓ, આજે જ શોરૂમની મુલાકાત લો, ત્યારે આ શોરૂમનું સરનામું નોંધી લો. 24 કેરેટ સ્ટીલ, મધુમતી જૈન દેરાસરની નજીક પટવાશેરી મોટા બજાર નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આશાપુરી ઉપનગર 2 નવસારી દ્વારા આજે વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરાઈ હતી. આ ઉજવણી ભક્તાશ્રમ કેળવણી મંડળ સ્કૂલ ખાતે કરવામાં આવી, જ્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યો અને મહાનુભાવો હાજર રહ્યા હતા. ત્યારે આ ઉજવણી દરમિયાન શસ્ત્રપૂજન, ધ્વજારોહણ, પ્રાર્થના, શારીરિક પ્રાત્યક્ષિક, અમૃતવચન, વ્યક્તિગત ગીત, ધ્વજા અવતરણ વગેરે જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. નવસારીમાં જૂના થાણાના નવો મહોલ્લો સંતોષી માતાના મંદિર પાસે આવેલ કબાટના કારખાનામાં આત્મહત્યા થયાની ઘટના સામે આવી છે. તે જ વિસ્તારમાં રહેતા 38 વર્ષીય જીતેન્દ્રભાઈ અરવિંદભાઈ પટેલે તારીખ 9 ઓક્ટોબરના રોજ રાત્રિ દરમિયાન કોઈક અગમ્ય કારણોસર પોતાના ઘરની બાજુમાં આવેલ કબાટના કારખાનામાં માળિયાના લોખંડના એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. જો કે જીતેન્દ્રભાઈ માનસિક બીમાર હતા, સાથે તેમને દારૂ પીવાની ટેવ હતી, જેને લઈ તેમણે આત્મહત્યા કરી હોય તેવી શક્યતાઓ છે. જો કે આ બનાવ મનીષભાઈ પટેલે નવસારી ટાઉન પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી સાથે હેડ કોન્સ્ટેબલ લાલુસી આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. ચીખલીમાં રાન વેહિકલના ગોડાઉનની સામે આવેલ ખેતરમાં ગઈ 9 ઓક્ટોબરના રોજ 11:30ના અરસામાં ઇલેક્ટ્રિક લાઇનનો વાયર શોર્ટ સર્કિટ થવાના કારણે તૂટીને ખેતરમાં આવેલ શેરડીના પાક પર પડતા 1 વર્ષ જેટલા સમયનો પાક સળગી જતા ભારે નુકસાન થયું છે. તે અંગે સતીશભાઈ પટેલે ચીખલી પોલીસને જાણ કરતા પોલીસે જાણવા જોગ નોંધ કરી આગળની કાર્યવાહી સાથે ચીખલી પોલીસ સ્ટેશનના એસઆઈ મેહુલભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. નવસારીના ઘેલકડી વિસ્તારમાં રહેતા એક ઈસમે ઘેલકડીના જ એક શખ્સ પાસે ઉધાર લીધેલ રૂપિયા 100 સમય પર પરત ન કરી શકતા ઉધાર આપનાર ઈસમે પોતાની પત્ની સાથે પૈસા ઉછીના લેનારના ઘરે જઈ માર મારી બાદમાં બ્લેડથી ગળા પર ઘા ઝીકી દેતા ઉધાર લેનાર ઈસમનું મૃત્યુ નિપજ્યું હતું. જે અંગે મૃતકની પત્નીએ કરેલ પોલીસ ફરિયાદના આધારે પોલીસે હત્યારા આરોપી પતિની ધરપકડ કરી હતી. આ કેસ સેશન કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષ તરફથી રજૂ થયેલ પુરાવાઓ અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીને હત્યાના ગુનામાં તકસીરવાર ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે. ગણદેવી સ્થિત કેનિંગ ફેક્ટરી સામે રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા 40 વર્ષીય રાજુભાઈ ભીખુભાઈ રાઠોડે પોતાની નોકરી છૂટી ગયેલ હોવાથી પડતી આર્થિક તંગીને કારણે સતત તણાવ અને બીમારીથી કંટાળીને
आठमी ऑक્ટોબરે સાંજના 7 વાગે પોતાના ઘરે જ કીડી મકોડા મારવાની ઝેરી દવા ગટગટાવી લેતા તેના પત્ની બિંટુબેને તેમને પ્રથમ ગણદેવી સીએચસીમાં સારવાર માટે દાખલ કર્યા હતા। ત્યારબાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। ત્યારે આ અંગે બિંટુબેને ગણદેવી પોલીસને જાણ કરતા પોલીસે જાણવા જોગ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવા સાથે ગણદેવી પોલીસના હેડ કોન્સ્ટેબલ જગતસિંહ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે। હવે કોરોનાની વાત કરીએ તો નવસારી જિલ્લામાં આજ રોજ કોરોના પોઝિટિવ કેસનો એક પણ દર્દી નોંધાયો નથી। આ સાથે સમગ્ર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 7210 યથાવત રહ્યો છે। જો કે આજ રોજ એક દર્દીએ કોરોનાને હરાવ્યો છે, જેમને આજ રજા આપવામાં આવી છે, જેમાં ઈશ્વરભાઈ કુંવરજી પટેલ, તેમની ઉંમર 63 વર્ષની છે। તેઓ મોટા ફળિયા એરુ જલાલપુરના રહેવાસી છે। આ સાથે જ આજ સુધી કુલ 7010 દર્દીઓ કોરોના વાયરસથી મુક્ત થયા છે, જેને પગલે નવસારી જિલ્લામાં આજ દિન સુધીમાં કોરોનાના કુલ 7 એક્ટિવ કેસ નોંધાયા છે, જે હાલ સારવાર હેઠળ છે। તેમજ ગઈકાલે નવસારીમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કુલ 600 સેમ્પલ લેવામાં આવ્યા હતા। ઉપરાંત આજ દિન સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ 4,23,702 સેમ્પલ લેવામાં આવ્યા છે। તે પૈકી 4,15,892 નેગેટિવ કેસ અને 7,210 પોઝિટિવ કેસ નોંધાયા છે। આ સાથે સમગ્ર જિલ્લામાંથી કોરોનાના કારણે આજ દિન સુધીમાં સરકારી ચોપડે અનુસાર 193 લોકોના મૃત્યુ થયા છે। વાત હવામાનની કરવામાં આવે તો નવસારી જિલ્લામાં આજ રોજ મહત્તમ તાપમાન 33.5 આંશ નોંધાયું છે, જ્યારે ન્યૂનતમ તાપમાન 22 આંશ નોંધાયું છે। આ ઉપરાંત સવારના સમયે ભેજનું પ્રમાણ 97% રહ્યું હતું, જ્યારે સાંજના સમયે ભેજનું પ્રમાણ 73% રહ્યું છે। વાત હવાની ઝડપની કરવામાં આવે તો 3.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, જેની દિશા દક્ષિણથી પશ્ચિમની છે। દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો। તો રાશેની જુઓ છો, આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ। તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો, ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો। આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો। ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો। ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે। જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યૂ આપવાનો ભૂલશો નહીં। રિવ્યૂ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો।